છે કોમન જીડીસીઆર નો અમલ આવતીકાલથી શરૂ થઈ જશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કાલથી આ કાયદો જે છે અમલી બનશે. બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે પહેલ કરવામાં આવી છે. સીએમની પહેલમાં સરકારના પગલાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે નવી દિશા. નવા જીડીસીઆરથી સસ્તા આવાસો મોટી સંખ્યામાં મળશે. ખૂબ જ મહત્વપૂર્ણ ફેસલો. આ અંગે હાલ જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે તેમાં કોમન જીડીસીઆરનો અમલ આવતીકાલથી શરૂ થઈ જશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં આવતીકાલથી જ આ જે અમલી બનશે. બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા સીએમની પહેલ છે. સરકારના પગલાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળશે નવી દિશા. નવા જીડીસીઆરથી સસ્તા આવાસો મોટી સંખ્યામાં મળશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. હવે ઘર બનશે વધુ સસ્તું. સસ્તા આવાસો મોટી સંખ્યામાં બનશે કારણ કે જીડીસીઆર જે છે તેનો કાલથી જ અમલ શરૂ કરી દેવામાં આવશે, જેના કારણે સસ્તા આવાસો મોટી સંખ્યામાં મળશે. આ અંગે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી અમારા સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે. હિતલ, નવા જીડીસીઆરથી સસ્તા આવાસો મોટી સંખ્યામાં મળશે જેનો આવતીકાલથી અમલ કરવામાં આવશે, જાણવા માંગીશું શું કહેવામાં આવ્યું છે આ મામલે. જણા ખાસ કરીને રાજ્ય સરકારનો સૌથી મહત્વનો પૂર્ણ નિર્ણય છે કે રાજ્યમાં કોમન જીડીસીઆર આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આ કોમન જીડીસીઆરના કારણે મોટાભાગે ગુજરાતમાં અત્યાર સુધી જિલ્લા વાઇઝ વહીવટીતંત્ર વાઇઝ અલગ અલગ પ્રકારના નિયમો હતા, તેના કારણે ક્યાંક ને કોકને અન્યાય અને કોકને ફાયદો થતો હતો. આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હતી. જ્યારે રાજ્ય એક હોય ત્યારે એના જ રાજ્યમાં અલગ અલગ પ્રકારના નિયમો લાગુ થાય એના કારણે દ્વિધા પણ ઊભી થતી હતી. એની જગ્યાએ હવે સરકારે કોમન જીડીસીઆર એટલે બાંધકામને લગતા તમામ નિયમો એક સરખા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને આવતીકાલથી તેનો સીધી રીતે અમલ થવાનો છે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં માત્ર કચ્છ એક વિસ્તાર એવો છે કે જ્યાં કોમન જીડીસીઆરના સીધી રીતે નિયમો લાગુ નહીં થાય, કારણ કે કચ્છ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે અને ભૂકંપગ્રસ્ત વિસ્તારના કારણે જે બહુમાળી ઇમારતો ત્યાં નથી બની શકતી એટલે એટલા પૂરતા તેના માટેના નિયમો અલગ રહેશે. આ સિવાય તમામ જગ્યાની બહુમાળી ઇમારતો કઈ જગ્યાએ બની શકે, કયા એફએસઆઈ કેટલી મળે, એ તમામ રીતે હવે મોટાભાગના વિસ્તારોમાં એક કોમન થી લાગુ થશે અને સ્વાભાવિક છે કે તેનાથી બાંધકામ ક્ષેત્રને એક મોટો એક પુષપ મળશે અને બાંધકામ ક્ષેત્ર જે લાંબા સમયથી મંદીમાં ચાલી રહ્યું છે તેને એક બાંધકામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટેનો આ નિર્ણય સરકારનો સૌથી વધારે મહત્વપૂર્ણ બની રહેશે અને એક સુવ્યવસ્થિત આયોજન રીતે શહેરી વિસ્તારોનો વિકાસ થઈ શકશે એ પણ એક મહત્વનું પાસું આ કોમન જીડીસીઆરના કારણે રાજ્યને ફાયદો થશે. બિલકુલ હિતલ, જે મકાનો બની રહ્યા છે કે પછી જે મકાનો અંડર કન્સ્ટ્રક્શન છે જેના પાયા નખાઈ ગયા છે તેમાં પણ શું તે લાગુ પડશે કોમન જીડીસીઆર? જી ચોક્કસ, એવું કહી શકાય કે કોમન જીડીસીઆરના કારણે જે બાંધકામો અત્યારે ઉભા છે એ નહીં ખાય પણ નવા બાંધકામો હશે. નવા બાંધકામોમાં ચોક્કસ આ નિયમોની અસર થશે, કારણ કે કેટલા માપનો રોડ પસાર થાય છે તેના આધારે ઇમારતોના બાંધકામની ડિઝાઇન પસંદ કરવામાં આવતી હતી અને પસંદ થતી હતી અને મંજૂરી આપવામાં આવતી હતી. હવે નવા બાંધકામોને સીધી રીતે આવતીકાલથી આના કારણે સીધો અમલ થશે. જે પાયા નથી ખોદાયા અથવા પાયા ખોદાયેલા છે એમાં ચોક્કસ ફેરફાર થઈ શકે પણ જે બાંધકામ થયા છે એમાં કોઈ ફેરફાર ન થઈ શકે, પણ નવા તમામ બાંધકામોને આ કોમન જીડીસીઆરના નિયમો લાગુ. જી બિલકુલ હિતલ, આભાર. તો હવે કોમન જીડીસીઆર આવતીકાલથી જ લાગુ થશે જેના કારણે મકાનો બનશે વધુ સસ્તા.